पेट्रोल डीजल की मार असह्य, अब की बार मोदी सरकार नो जे नारो हतो ते हवे आ नारो मात्र नारो ज रह्यो छे ने पेट्रोल ना भाव वधारा भड़के बढ़ी रही छे। मोघवारीए माझा मूकी छे, गृहिणियों नु बजेट पण खोरवायुं छे, कोरोना काल छे, बीजी लहेर आवीने पण धीमी पड़ी छे, त्यारे आवा समय लोकोने मोघवारीनो मार नड़ी रह्यो छे। पेट्रोल डीजलना भाव आसमाने पहोंच्या छे, जेने लईने कोंग्रेसना कार्यकरो द्वारा सड़क पर आवी विरोध प्रदर्शन करवामां आवी रह्यु छे। महत्वना समाचारनी वात करवामां आवे तो अरवल्ली भिलोड़ा नगरमां कोंग्रेसना कार्यकरो द्वारा उग्र विरोध प्रदर्शन करवामां आवी रह्यु छे। ईंधणना भाव वधारानी सामे कोंग्रेसनो विरोध प्रदर्शन करता जोवा मळी रह्या छे। कोंग्रेसना कार्यकरोनी अटकायत करवामां आवी रही छे ने दोड़ादोड़ करता कार्यकरो पण जोवा मळी रह्या छे। सड़कथी लईने संसद सुधी मोघवारीनो मुद्दो हवे मध्यम अने गरीब वर्गने दजाड़ी रह्यो छे, त्यारे हवे सड़क पर कोंग्रेस आवी रही छे। भिलोड़ा मोड़ासाना धारासभ्य अने कोंग्रेसना प्रमुखनी पण अटकायत करी लेवामां आवी छे। महिलाઓ સહિત 20 કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે। હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ એક સમાન 100 થી ઉપર 100 કી પાર હો ગયા છે, ત્યારે 100 ની પાર જો પેટ્રોલ ડીઝલના ભાવ થઈ ગયા હોય જેને લઈને મોઘવારી મોટા તેલથી લઈને તમામ ચીજ વસ્તુમાં 25 થી લઈને 50% સુધીનો વધારો થતો જોવા મળી રહ્યો છે, જેને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ત્યારે ભિલોડામાં પણ ઉગ્ર પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, પોલીસ દ્વારા કાર્યકરોને અટકાયત કરી લેવામાં આવ્યા છે। મારું નામ અનિલકુમાર મંડુગો હરુલા છે, ધુરા તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા છું। આજ રોજ અમે આ મોઘવારીના વિરુદ્ધની અંદર મામલદારશ્રીને આવેદનપત્ર આપવા માટે તાલુકા પંચાયતથી નીકળ્યા હતા। આજે દિન બદિન મોઘવારી એટલી બધી વધી છે, તમામ આવશ્યક ચીજોના ભાવ એટલા બધા વધ્યા છે, જીવન જરૂરિયાતની ચીજોના એટલા બધા ભાવ વધ્યા છે કે માણસને જીવવું મુશ્કેલ છે। આ સરકારે તમામ ચીજોની અંદર એટલા બધા ભાવ વધાર્યા છે કે આ દેશની 70% પબ્લિક જે છે એ એના નીચે ફસાઈ છે। હવે આ સરકાર આ ભાવ વધારો નહીં ખેંચે તો ગરીબ અને મધ્યમ વર્ગના જે કંઈ માણસો છે એમને જીવવું મુશ્કેલ છે। આ જે પ્રધાન સેવક એવું કહેતા હતા કે ભાઈ આ પેટ્રોલ અને ડીઝલના ભાવે ઇન્ટરનેશનલના માર્કેટના હિસાબે ઘટાડી શકાય તેમ નથી, તો જો એ ઘટાડી ના શકે તો પછી એમને સત્તા પર રહેવાનો બી કોઈ હક નથી, કેમ કે કાર્યકરોની અટકાયત કરી છે? કાર્યકરો લગભગ 30 કાર્યકરોની અટકાયત કરી છે।